નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 સામાજિક વિજ્ઞાન વિષયની અંદર અગાઉ આપણે પાઠની શરૂઆત કરી હતી, પાઠ નંબર 11 સંયુક્ત રાષ્ટ્રો યુએન, એના અલગ અલગ અંગો વિશે આપણે ભણ્યા, અલગ અલગ સમિતિઓ વિશે ભણ્યા, કયા હેતુથી કામ કરે છે, ક્યારે એનો ઉદ્ભવ થયો એ પણ જોયું. આજે હવે બીજા ભાગમાં આપણે જોવાનું સલામતી સમિતિ, અલગ અલગ સમિતિઓ જે આપણે ભણતા હતા, સામાન્ય સભા આપણે ભણી ગયા. બીજું કે સલામતી સમિતિ કઈ રીતે કામ કરે છે સંસ્થામાં, એના માટે જોઈએ તો યુનોનું સૌથી મહત્વનું અંગ, એટલે કે સૌથી મહત્વનું અંગ આ સલામતી સમિતિ છે. તેમાં 15 સભ્યો છે. હવે એની અંદર 15 સભ્યો કામ કરે છે. મિત્રો, પહેલામાં 193 હતા સામાન્ય સભા, વિચારજો સંયુક્ત રાષ્ટ્રોના કુલ સભ્ય રાષ્ટ્રો 193 2011ની વસ્તી ગણતરી મુજબ, 2011 મુજબ. આજે આ સલામતી સમિતિની અંદર 15 સભ્ય રાષ્ટ્રો છે, એમાં યુએનએ, બ્રિટિશ, ફ્રાન્સ, રશિયા, ચીન એમ 5 સભ્યો કાયમી છે. હવે આ 5 સભ્યો એ કાયમી ખાતે હોય, બાકીના રોટેશન મુજબ બદલાતા હોય 10 સભ્યો, અને બાકીના 10 કાયમી 10 સભ્યોની સામાન્ય સભા 2 વર્ષ માટે ચૂંટણી કરે છે. હવે સામાન્ય સભા એ મોટામાં મોટું અંગ આપણે જોયું, એ 2 વર્ષ માટે એ 10 સભ્યોની અલગ અલગ ચૂંટણી કરશે, અને વિશ્વમાં શાંતિ અને સલામતી જાળવવા માટે આ સમિતિ વિશાળ સત્તાઓ આપવામાં આવી છે, અને શાંતિ આખા વિશ્વની અંદર શાંતિ અને સલામતી જળવાઈ રહે એ માટે આ સમિતિને એક વિશાળ હક મિત્રો આ સંસ્થાને આપવામાં આવે છે. આ સમિતિને રાષ્ટ્રો વચ્ચે ઝઘડા ઓ તેણે શાંતિ સાધનો ઉકેલ લાવવાનો પ્રયત્ન કરવાનો હોય છે. હવે શાંતિથી રાષ્ટ્રો વચ્ચે કોઈ ઝઘડા થયા હોય તેને શાંતિ વિવેકપૂર્વક આ સલામતી સમિતિ જઈ અને એનું નિરાકરણ લાવશે અને એને દૂર કરવા માટે પ્રયત્ન કરશે. સંયુક્ત રાષ્ટ્રના સલામતી સચિવાલયના વડા મહામંત્રી, હવે સંયુક્ત રાષ્ટ્રના સચિવાલય મિત્રો ખાસ પ્રશ્ન ધ્યાન રાખજો, અમે સચિવાલય જે કાર્યાલયના જે વડા છે એનું નામ મહામંત્રી તરીકે ઓળખાય છે, તેમની નિમણૂક સલામતી સમિતિની ભલામણથી સામાન્ય સભા કરે છે. મિત્રો, સલામતીની સમિતિની એક ભલામણથી એ સામાન્ય સભાની અંદર રજૂઆત કરશે કે આને મહામંત્રી બનાવવાની જરૂર છે, ત્યારે જ એ સામાન્ય સભાની અંદર બનાવશે અને એ કામ કરે છે, અને તેમાં સંયુક્ત રાષ્ટ્રોના મુખ્ય વહીવટી અધિકારી તરીકે કામગીરી બજાવે છે. હવે સંયુક્ત રાષ્ટ્રો આખા સંસ્થાનો વહીવટ એ આ મહામંત્રી એ આખા સંસ્થાનો તમામે તમામ વહીવટ મિત્રો સંભાળતા હોય છે. આ રીતે મિત્રો આ સલામતી સમિતિ કામ. બીજું વીટો એટલે શું? વીટોની અંદર જોઈએ તો સલામતી સમિતિ કોઈ પણ નિર્ણય માટે 5 કાયમી સભ્યોની હકારાત્મક મત લેવાની જરૂર છે. હવે 5 કાયમી સભ્યો આપણે જોયું સલામતી સમિતિને, 5 કાયમી સભ્યોનો જો મત એકનો મત ના હોય તો એ કોઈ પણ કાયદો એટલે કે કોઈ પણ નિર્ણય લઈ શકે નહીં, અને 5 જો કાયમી સભ્યોનો હકારાત્મક મત હોય તો જ નિર્ણય લઈ શકે. 5માંથી એક પણ નકારાત્મક મત આપણે નિર્ણય લઈ શકાતો નથી. સત્તા ધરાવતા 5 કાયમી સભ્ય રાષ્ટ્રો નિષેધ કરવા માટે અથવા નિર્ણય ના મંજૂર કે નિષેધ કરવા માટે અધિકારને નિષેધાત્મક વીટો પાવર કહે છે. હવે એક રાષ્ટ્ર ધારો કે 15 છે, 15માંથી 5 કાયમી છે, એક રાષ્ટ્ર આપતો નથી નિર્ણય તો લઈ શકાય નહીં, તો એના માટે વીટો પાવર તરીકે એ કામ કરીને પણ મિત્રો એ આ સંસ્થા આ સમિતિ એ કામ કરી શકે એવો વીટો પાવર મિત્રો પણ આ સંસ્થાને આપવામાં આવે છે, આ સલામતી સમિતિને મિત્રો આપવામાં આવે છે, અને એ રીતે મિત્રો આ કામ પણ કરી શકે આ સમિતિ. આગળનો મુદ્દો છે આપણે સંયુક્ત રાષ્ટ્રનો વિશેષ સંસ્થા. સંયુક્ત રાષ્ટ્રની અલગ અલગ સંસ્થાઓ આખા વિશ્વની અંદર મિત્રો કામ કરે છે. તો એની અંદર જોઈએ કે જગતમાં લોકોના જીવન ધોરણ ઊંચા આવે, હવે એક જ ધ્યેય સાથે નહીં, રોગો માટે, દેશના વિકાસ માટે, શાંતિ માટે, લોકોના મૂળભૂત અધિકારોનું રક્ષણ થાય એ માટે તમામે તમામ માટે આ સંસ્થા કામ કરે છે, અને અલગ અલગ અંગોથી અલગ અલગ સંસ્થાઓ બીજી પણ આની અંદર કામ કરતી હોય છે. તો લોકોના જીવન ધોરણ ઊંચા, રોજગારી તકો પ્રાપ્ત થાય, લોકોનો સામાજિક, આર્થિક, શૈક્ષણિક અને સાંસ્કૃતિક વિકાસ પ્રયાસ કરવા માટે સંયુક્ત રાષ્ટ્રના મહત્વનું આ કાર્ય છે. હવે એક દેશનો વિકાસ એવો નહીં કે અમેરિકાનો થાય તો ભારતની જરૂર નથી, તમામે તમામ દેશનો પણ વિકાસ એક હરોળમાં પહોંચી રહે એવો ઉદ્દેશ સાથે આ સંસ્થા કામ કરે છે, અને વિકાસ આ દેશ સિદ્ધ કરવા માટે યુનોના નેતા હેઠળ વિશિષ્ટ ક્ષેત્રોમાં કામ કરનારી ખાસ સંસ્થાઓમાં સ્થાપના કરવામાં આવી. વિશેષ સંસ્થાઓની અંદરમાંથી આ સંસ્થાની પણ આની અંદર મિત્રો કામ એક કરવા માટે આની સંસ્થાની સ્થાપના કરવામાં આવી. હવે અલગ અલગ સંસ્થાઓ મિત્રો આના હાથ નીચે કામ કરે, વિશ્વ આરોગ્ય સંસ્થા WHO એ સંસ્થા પણ આના હાથ નીચે કામ કરે છે, બીજી છે યુનેસ્કો એ પણ આ સંસ્થાની અંદર કામ કરે છે, બીજું આંતરરાષ્ટ્રીય મજૂર સંગઠન ILO એ પણ આ સંસ્થાના હાથ નીચે નેતા હેઠળ કામ કરી રહી છે, આજે પણ યુનિસેફ એ પણ આજે આ સંસ્થાના હાથ નીચે એ અલગ અલગ કામ, બાળકોના જીવન ધોરણ ઊંચાવે એ માટે ખોરાક અને કૃષિ એટલે કે અન્નનો વિકાસ સારામાં સારો થાય એ પણ આ ફાઓ એ સંસ્થા પણ આજે કામ કરી રહી છે, બીજું વિશ્વ બેંક એ કોઈ પણ દેશને જો વિકાસ માટે કોઈ પણ લોનની જરૂર હોય તો પણ એ આ સંસ્થા આપી શકે છે, અને કામ સંસ્થાના ઉદ્દેશથી આજે પણ દેશના વિકાસમાં કામ કરી રહી છે. આ રીતે મિત્રો વિશ્વની અલગ અલગ સંસ્થાઓ આ સંસ્થા યુએનએના હાથ નીચે નેતા હેઠળ
સંસ્થાઓના માર્ગદર્શન હેઠળ કામ કરતી હોય. બીજો આપણો આગળ મુદ્દો સંયુક્ત રાષ્ટ્રો યુએનનો ભારતનો સહકાર. હવે ભારતનો કઈ રીતે સહકાર છે? તો ભારતે જે છે યુનો મારફતે જ પરદેશો સાથેના મતભેદો ઉકેલવાનો સિદ્ધાંત સ્વીકાર્યો છે. ભારતે જાતે પોતાના સિદ્ધાંતો યુનોના મારફતે જ કોઈ પણ દેશ સાથે જો તંગની પરિસ્થિતિ ઉદ્ભવી હોય તો એ જઈ અને એનું નિરાકરણ લાવવા માટે પ્રયત્ન કરે છે અને સંયુક્ત રાષ્ટ્રની શાંતિ સ્થાપવાની કામગીરી ભારતે સક્રિય સહકાર આપ્યો છે. કોરિયાના યુદ્ધમાં ગવાયેલા સૈનિકોને સારવાર કરવા ભારતે ડોક્ટરની ટીમ મોકલી હતી. ભારતે આ સંસ્થાના માર્ગદર્શન હેઠળ ઘણા બધા કામો કર્યા છે. કોઈ પણ દેશને જો યુદ્ધની પરિસ્થિતિ ઊભી હોય, યુદ્ધ થયું હોય, તેની અંદર સૈનિકો જરૂર હોય તો સૈનિકો યા તો ડોક્ટરની જરૂર હોય તો ડોક્ટરો પણ મોકલે છે આ સંસ્થા. તો આ ભારતે પણ એ જ્યારે યુદ્ધ કોરિયાની અંદર યુદ્ધ થયું ત્યારે સૈનિકો જે ગવાયેલા હતા એમને મદદ કરવા માટે ભારતે એક આ સંસ્થાના માર્ગદર્શન હેઠળ એક ડોક્ટરોની કમિટી ત્યાં મોકલેલી અને સંયુક્ત રાષ્ટ્રોની ઇજા હેઠળ પોતાના સૈનિકોની મૌલિક મોકલી અને કટોકટીના ઉકેલ ભારતે સહકાર આપ્યો. સલામતી સમિતિ ઉપરાંત વિવિધ રાષ્ટ્ર સમિતિઓના સભ્ય તરીકે ભારતે ઉપયોગી ભૂમિકા ભજવી છે. સલામતી સમિતિ હોય યા કોઈ પણ સમિતિની અંદર ભારતે એક સારા એ નેતૃત્વથી કામ કર્યું છે અને એ આ સંસ્થાને ખૂબ જ મહત્વનો મિત્રો ફાળો આપ્યો છે. એ સાથે સાથે ભારતીય મહત્વને એટલે કે ભારતીયોને મહત્વ હોદ્દાઓ ધારણ કરીને પોતાના જ્ઞાન અનુભવો લાભ આપ્યો છે. ભારતીયોને એક મહત્વના હોદ્દાઓ અને જ્ઞાન નો એક અનુભવનો પણ એક ભારતના લોકોને પણ મહત્વનું સ્થાન આપ્યું છે અને એ પણ આજે નિભાવી રહ્યા છે અને ભારતે પંચશીલનો વિચાર વિશ્વ સમક્ષ રજૂ કર્યો. હવે વિશ્વ સમક્ષ પંચશીલનો એટલે કે પાંચે પાંચ મૂલ્યોનો યોગ્ય પ્રમાણમાં વિકાસ થાય એવો આ સંસ્થાના ઉદ્દેશથી આખા વિશ્વ સમક્ષ એમણે રજૂઆત કરી અને ભારતને એક મહત્વના હોદ્દાઓ પણ મિત્રો આ સંસ્થાની અંદર મળી ચૂકેલા છે અને ભારત સારામાં સારો સહકાર આ સંસ્થાને પણ આજે પણ આપી રહી છે અને આપે પણ. મિત્રો છેલ્લો મુદ્દો આપણો છે માનવીની ઉજ્જવળ આશાઓ. આ સંસ્થાના ઉદ્દેશ માનવીને કઈ રીતે આશા ઉદ્ભવી, માનવીને કઈ રીતે એક સંગઠન ઉદ્ભવ્યું અને માનવીને કઈ રીતે આની અંદર સારામાં સારું પ્રતિનિધિત્વ મળ્યું આ સંસ્થાના મદદથી, તો એની અંદર જોઈએ વિશ્વમાં બધા જ રાષ્ટ્રો યુનોને સાથ અને સહકાર આપે તો વિશ્વ શાંતિનો સાચો અનુભવ થાય. આ માટે બધા જ રાષ્ટ્રો યુદ્ધ નહીં કરવાની પ્રતિજ્ઞા લઈને ઘાતક શસ્ત્રોનું ઉત્પાદન બંધ કરી દે તો જરૂરી છે. આજે તો બધા જ રાષ્ટ્રો શસ્ત્રો વધારવાની હરીફાઈ બંધ કરી દે તો અબજો રૂપિયા બચાવવાથી રકમમાં વિશ્વમાં લોકોનું કલ્યાણ થઈ શકે. મિત્રો આ સંસ્થા એવું કહે છે કે જો તમામે તમામ આ વિશ્વના યુદ્ધ વિરોધી જે પૈસાઓ છે એને દૂર કરી દે અને જો એક સંપ સાથે કામ કરવાનો જે પૈસા બચે છે એ જો ગરીબ લોકોનું એક સારું સંગઠન કરશે તો આ જે દેશો છે એ સારામાં સારી હરોળમાં સારામાં સારા વિકાસમાં પહોંચી વળે એવું આ સંસ્થા એક ભારતને આ તમામે તમામ વિશ્વને કહેવા માંગે. બીજું છેલ્લું છે પૃથ્વી એવો ગ્રહ છે કે જ્યાં મનુષ્ય રહેવાની તેની જે વિશ્વ એક્ય અને વિશ્વ શાંતિ માટે રાષ્ટ્રોની સફળતાનો ઝંખના જરૂરી રહે છે. મિત્રો આ માનવીની ઉજ્જવળ આશામાં એક સારા સંપ સાથે સારામાં સારું સંગઠન કામ કરે એ માટે એમણે મિત્રો આ સારામાં સારી કે જો હરીફાઈઓ બંધ કરી દે અને જે ઘાતક શસ્ત્રોનું ઉત્પાદન બંધ કરે વાપરવાનું બંધ કરી દે તો એમાંથી જે પૈસા બચશે તે ગરીબ લોકોનું સારામાં સારું ભરણ પોષણ થશે અને દેશની જે હરીફાઈ છે એ સારામાં સારા છેડ સુધી પહોંચી વળશે એવી વ્યવસ્થા પણ આ સંસ્થા કરવા માટે એક ઉદ્દેશમાં હજુ સુધી તત્પર છે અને એ ખર્ચી પણ રહે છે. મિત્રો આજે આપણે અલગ અલગ મુદ્દાઓ વિશે ભણ્યા. સંયુક્ત રાષ્ટ્રો યુએનએના સલામતી સમિતિ વીટો પાવર એટલે કે પાંચ કાયમી સભ્ય રાષ્ટ્ર એક સભ્ય રાષ્ટ્ર જો નકારાત્મક મત આપે અને જો કાયદો પસાર કરવો હોય તો વીટો પાવર આપવામાં આવે. બીજું સંયુક્ત રાષ્ટ્રની અલગ અલગ સંસ્થાઓ મિત્રો કામ કરે છે તે, બીજું સંયુક્ત રાષ્ટ્ર એ ભારતને કઈ રીતે સહકાર કર્યો, ભારતે કઈ રીતે એને સહકાર કર્યો છે તે અને માનવીની આશા ઉજવવા માટે એ શું મહત્વનું છે. તો અહીંયા મિત્રો આપણે આ પાઠ આપણો સંયુક્ત રાષ્ટ્રો પાઠ 11 એ પૂર્ણ કરીએ છીએ. કોઈને કોઈ પ્રશ્ન હોય તો જાણ કરજો અને જે સ્વાધ્યાય આપેલું છે એ ચોપડાની અંદર લખી દેવું. ત્યાર સુધી નમસ્કાર.